ફરી પાછા ઉમરા ગામમાં ચોથી મુદ્રા એટલે કે અગોચરી મુદ્રા સિદ્ધ કરવાની ઈચ્છા તપસ્વીએ ગામ લોકોની આગળ વ્યક્ત કરી. ચેનલ કો સબસ્ક્રાઇબ કરીએ, બેલ આઇકન દબાઈએ, યે વિડિયો ઝ્યાદા સે ઝ્યાદા લોકો તક પહોંચાઈએ. Thank you.
ફરી પાછા ઉમરા ગામમાં ચોથી મુદ્રા એટલે કે અગોચરી મુદ્રા સિદ્ધ કરવાની ઈચ્છા તપસ્વીએ ગામ લોકોની આગળ વ્યક્ત કરી. આ મુદ્રા સિદ્ધ થતાં સર્વના દેખતા અદૃશ્ય થઈ જવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ મુદ્રા સિદ્ધ કરવા તપસ્વી પદ્માસન વાળી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા. 12 વર્ષ સુધી આ દશામાં બેઠા પછી અંતે સમાધિ છૂટતા ભક્તોના આનંદનો પાર ન રહ્યો. એકવાર તાપી નદીમાં ફરીવાર રેલ આવી રઘુરામજી ધ્યાનસ્થ બેઠા હતા. ત્યાં દર્શનાર્થે આવતા ભક્તો ફૂલહાર લાવતા અને તપસ્વીની પૂજા કરતા. આ સમય દરમિયાન તાપી નદીમાં પૂરનો પ્રવાહ સતત વધી રહ્યો હતો. મોટા મોટા લાકડાઓ ફરી પાછા ઉમરા ગામમાં ચોથી મુદ્રા એટલે કે અગોચરી મુદ્રા સિદ્ધ કરવાની ઈચ્છા તપસ્વીએ ગામ લોકોની આગળ વ્યક્ત કરી. આ મુદ્રા સિદ્ધ થતાં સર્વના દેખતા અદૃશ્ય થઈ જવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ મુદ્રા સિદ્ધ કરવા તપસ્વી પદ્માસન વાળી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા. 12 વર્ષ સુધી આ દશામાં બેઠા પછી અંતે સમાધિ છૂટતા ભક્તોના આનંદનો પાર ન રહ્યો. એકવાર તાપી નદીમાં ફરીવાર રેલ આવી રઘુરામજી ધ્યાનસ્થ બેઠા હતા. ત્યાં દર્શનાર્થે આવતા ભક્તો ફૂલહાર લાવતા અને તપસ્વીની પૂજા કરતા. આ સમય દરમિયાન તાપી નદીમાં પૂરનો પ્રવાહ સતત વધી રહ્યો હતો. મોટા મોટા લાકડાઓ પ્રવાહમાં તણાઈને આવતા હતા. કોઈએ કુતૂહલથી કહ્યું કે જો તપસ્વીની તપશ્ચર્યા સાચી હોય તો આ ફૂલ નદીમાં ફેંકો, જો લાકડાને અડે અને લાકડું નદી કિનારે ખેંચાઈ આવે તો માનજો કે તપસ્વીનું તપ સાચું છે. અને દરેકના આશ્ચર્ય વચ્ચે બન્યું પણ એવું જ, અને ખાતરી થઈ ગઈ કે રઘુરામજીનું તપ સાચું છે. આ ચમત્કારથી સંત શ્રી રઘુરામજી મહારાજ શ્રી પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધામાં ખૂબ જ વધારો થયો. સમાધિ છૂટતા એમને રહેવા માટે એક કુટીર બનાવી આપી, જે આજે સુરતના ઉમરા ગામમાં પગલી મંદિર તરીકે ઓળખાય છે. આમ કથા સત્સંગનો કાર્યક્રમ દરરોજ ચાલુ રહેતો. અગોચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, અગોચરી મુદ્રિકા તમે સિદ્ધ કરી રે, આ દ્રશ્ય થવાની સર્વે સિદ્ધિ મળી રે, અદ્રશ્ય થવાની સર્વે સિદ્ધિ મળી રે.